તો તમે શું કહે, તમે છોગું લઈ આવ્યા છો અને બીજા અમે લોકો એલફેલ છીએ, બધા જ વણિક જે સુખી નથી, બધા પાટીદાર સુખી નથી, બધા બ્રાહ્મણ છે એ કોઈ વિદ્વાન નથી, તમે સમજો બધા ક્ષત્રિયો છે તલવાર લઈને નીકળી જાય એવું નથી. એટલે ભાઈ એવું ના હોય, જેને કોઈ જાત પોતાની જાતિની ખબર નથી એ ગણનાની વાત કરે છે. બ્રાહ્મણ કે ભાઈ વિદ્યા આપવી, તો ક્યાં અમે બધા ક્યાં વિદ્યા આપીએ છીએ ને, ક્યાં એટલા વિદ્વાન છીએ, કાંઈ નથી, અમે કટકટાવીએ છીએ, નોકરી કરીએ છીએ, ઢળાડા કરીએ છીએ. જે સમાજવાદી પાર્ટીના વ્યક્તિ કહી રહ્યા છે ભાઈ અખિલેશભાઈ કે જાતિ કોઈને, તમે રાહુલ ગાંધીની જાતિ કેમ પૂછો, એ જ અખિલેશ યાદવે પત્રકારની જાતિ પૂછી હતી. રાહુલ ગાંધીએ પણ કીધું કે હલવો જે બજેટમાં બનાવે છે, હલવામાં તમે જુઓ કોઈ ઓબીસી અધિકારી નથી, કોઈ માઇનોરિટી નથી. અરે યાર આ કંઈ આવું આટલા આટલી વાહિયાત બધી વાતો, બે જ મુદ્દા યાદ રાખજો તો આખું જગત ભારત આખું સુખી થઈ જશે. ગરીબ અને અમીર, આ બે જ જાતિ, બે જ વર્ગ, બે જ કોમ, બે જ ધર્મ, અમીર ને ગરીબ. સુદામા જે કૃષ્ણનો મિત્ર હતો તો દુઃખી હતા કે નહીં? બિલકુલ. હવે તમે એમ કહો ના કૃષ્ણના મિત્ર હોય એના બધાને હવે કઈ લાભ આપવાની જરૂર છે, કૃષ્ણના મિત્ર કેવા હોય એમાં કઈ થોડી ખામી હોય? એટલે હોય ભાઈ સાહેબ. જાતિને પૂછે સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, મૂલ કરે તલવાર કા પડે રહેન દેજીએ જ્ઞાન. આ શબ્દો થકી કબીર કહી રહ્યા છે કે ભાઈ સાધુની ક્યારેય જ્ઞાતિ ન પૂછો, જાતિ ન પૂછો, એનું જ્ઞાન છે તે જુઓ અને તલવારનું મૂલ જુઓ, તમે જ્ઞાનનું ન જુઓ. નમસ્કાર, હું છું વરદાન ગઢવીને. આજે વાત કરવી છે છેલ્લા ઘણા સમયથી સંસદમાં ઉઠેલા એ મુદ્દાની કે જાતિગણના લઈને ચર્ચાઓ થઈ રહી છે, જાતિગણના લઈને વાતો થઈ રહી છે, વિપક્ષ અને પક્ષ બંને સામસામે છે. ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે. સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. આજે પણ જે જાતિગણનાની વાતો થઈ રહી છે, આ વાતને જાતિગણનાને સર કેવી રીતે તમે જોઈ રહ્યા છો? જુઓ, ગોળ ખાવું હોય અને ગળપણથી વળગણ ન હોય એવું તો હાલે નહીં. અત્યારે કોંગ્રેસની વાત એવી છે, આ જે છે ને દુસાહસ, આ જોખમ નોતરા જેવું નથી. આપણી પાસે અનુભવ છે ઇતિહાસમાં પહેલેથી કે ભૂતકાળમાં જ્યારે આપણે આવી એક વખત ટ્રાય કરી હતી, કોંગ્રેસે ટ્રાય કરી હતી જાતિગત ગણનાની, અને એ પછી રિપોર્ટ તો બહાર પાડ્યો નહોતો. ટૂંકમાં પહેલાં તો આપણી ઓડિયન્સને પણ ખબર પડી કે આ શું ઘટના છે. બિલકુલ બિલકુલ સર. સાહેબ, જે સર અત્યારે કોંગ્રેસ અને વિપક્ષો માગણી કરી રહ્યા છે કે દેશમાં જાતિ કેટલી, એની અમારે ગણતરી કરવી છે, જેથી અમારે કોને કેટલા અનામતના લાભથી માંડીને બધી જ સરકારી યોજનાઓના લાભ આપવામાં હોય તો અમને ખબર પડે. હવે આમ તમને કહું ભગવાન, દુનિયામાં કોઈ જાતિ, એ ઇન્ડિવિજ્યુઅલ કેસમાં તમને કહું તો જાતિ કોઈ પછાત ન હોય. બિલકુલ. કારણ કે જગજીવનરામ બાપુ નાયક વડાપ્રધાન પહોંચ્યા હતા, અમથા પહોંચ્યા હોય, બુદ્ધિશાળી ન હોય તો જ પહોંચ્યા હોય ને. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કયો હતો? આખા બંધારણના નિર્માતા. તો તમે એને ઈ એંગલ, અત્યારે દ્રૌપદીજી છે આપણા, દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે, આદિવાસી કોમ્યુનિટીમાંથી આવે છે, પણ ક્યાં પછાત છે, શેનો પછાત હોઈ શકે? એટલે કોઈ આખી તમે ઓવરઓલ, અને બધા જ વણિક જે એ સુખી નથી, બધા પાટીદાર સુખી નથી, બધા બ્રાહ્મણ છે એ કોઈ વિદ્વાન નથી, તમે સમજો બધા ક્ષત્રિયો છે તલવાર લઈને નીકળી જાય એવું નથી. એટલે ભાઈ એવું ના હોય, આખા દેશમાં જો શાંતિ સ્થાપવી હોય અને સુખ અને દુઃખ એનું જો બેલેન્સ કરવું હોય તો આર્થિક સિવાયનો કોઈ માપદંડ હોઈ શકે નહીં, જાતિ નહીં. જો જાતિ તમે માપવા જશો તો ઉલટાના તમે મુશ્કેલીમાં મૂકી દો દેશને. કારણ શું છે કે તમે જેમ જેમ જાતિઓની ગણતરી કરતા જશો, એમ તમારે અત્યારની જે છે જેને લાભ મળતા હશે ને, કાં તમારે એમાંથી થોડા કાપવા પડશે. કે ભાઈ બ્રાહ્મણમાં પણ એમ કે રાજગોર, દાખલા તરીકે કહું છું, રાજગોર બ્રાહ્મણ છે એને હવે આમાંથી કાઢો, દાખલા તરીકે. અત્યારે અમને તો કોઈ છે જ નહીં, પણ જસ્ટ કહું, સમજાય એટલે કહું છું. બિલકુલ. કે ભાઈ ધારો કે પાટીદાર, તો કે ભાઈ એમાં કામ કરો, તમે લેવાને કાઢ નાખો કે પાટી કડવાને કાઢ નાખો, એવું થવાનું. શું કામ? કે તમે નવી જાતિ ગોતી લીધી. બિલકુલ. હવે નવી જાતિ ભલે પછાત હોય કે ગરીબ હોય કે બધી હોય, એને લાભ આપો એનો વાંધો નથી. પણ તમે કડવા સુખી છે એમ માની તમે કડવાને કાઢ નાખો તો કઈ આખે આખા કડવા ઠેઠ સુધી બધા સુખી ન હોય. એટલે કહું છું, સુદામા જે કૃષ્ણનો મિત્ર હતો તો દુઃખી હતા કે નહીં? બિલકુલ. હવે તમે એમ કહો ના કૃષ્ણના મિત્ર હોય એના બધાને હવે કઈ લાભ આપવાની જરૂર છે, કૃષ્ણના મિત્ર કેવા હોય એમાં કઈ થોડી ખામી હોય? એટલે હોય ભાઈ સાહેબ, એ સુદામા હોઈ શકે. બિલકુલ. તો સવાલ એ છે કે કોઈ જાતિ એ કોઈ દિવસ પછાત કે ગરીબને આખે આખી કોમ ન હોય, દરેક વર્ગ હોય, વ્યક્તિ હોય, પરિવાર હોય, ગામ હોય, પ્રદેશ હોય, એવરેજ હોય, તો જે દુઃખી છે એને તમે આપો અને સુખી હોય એમાંથી લ્યો. સીધે સીધી વાત તો હાવ સરળ છે. અને તમે જુઓ સંસદમાં શું ડખા ચાલે છે કે અનુરાગ ઠાકુર, ભારતીય જનતા પાર્ટીના નેતા,
એ અને રાહુલ ગાંધી બે વચ્ચે અત્યારે આપણે સામસામે ડખાડખી થઈ ગઈ. એમાં અનુરાગ ઠાકુરે જયારે એને પૂછ્યું ભાઈ તમને, એટલે એને તો જો કે નામ નથી લીધું રાહુલ ગાંધીનું, પણ સ્વાભાવિક છે. એમણે કીધું ભાઈ જેને કોઈ જાત પોતાની જાતિની ખબર નથી એ ગણનાની વાત કરે છે, એમાં હળગી ગયું. રાહુલ ગાંધી પર તૂટી પડ્યા અને ભાઈ એના બીજા બધા કોંગ્રેસના નેતાઓ પર તૂટી પડ્યા. તમે અખિલેશ યાદવ ઓર તૂટી પડ્યા, તમારાથી જાતિ પૂછાય જ કેમ, તમારાથી જાતિ પૂછાય તો તમે દેશને શું પૂછવા નીકળ્યા મને કયો? તમને તમારી જાતિ નથી પૂછી શકાતી, બિલકુલ, તો તમે દેશને તો એ જ પૂછવાની તો વાત કરો છો. તો તમે શું કહે, તમે છોગું લઈ આવ્યા છો અને બીજા અમે લોકો એલફેલ છીએ. મૂળ આખો મુદ્દો જે છે એ શું છે, જાતિગત ગણતરીના નામે ગરીબ અને પછાત ને જે વર્ગ છે, જે 85% આ લોકો કે છે કોણ, કોંગ્રેસ ને વિપક્ષો, બિલકુલ, કે આ 85% જેવા છે કે ટૂંકમાં ગરીબ આમ જુઓ તો, એને એ લોકોને મત લઈ લેવા છે બુદ્ધિપૂર્વક. આવું કહીને તમારા હિતાર્થે અમે લડીએ છીએ. તમે એને કે કોઈ પૂછે છે કે તમે આની પહેલા ઝારખંડમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, ચાલો બિલકુલ જાતિ ગણના અહીંયા થઈ ચૂકી છે કોંગ્રેસમાં, સરકાર કર્ણાટકમાં કોંગ્રેસની જાતિગત રીતે કરી નાખી બરાબર, રિપોર્ટ બહાર ન પડ્યો કેમ ભાઈ? કારણ કે સરકાર બની ગઈ છે, હવે રિપોર્ટ બહાર પડે ડખે ચડે તો વળી મેં તમને લેવા કરવા જેવું થાય બ્રાહ્મણ તો એના કરતા એ ઢબુરાઈ ગયું વાત. જેમ આ બધું કેવું છે, નરેશ પટેલના સર્વે જેવું, સમાજ સર્વે કરે, સમાજ સર્વે કરે છે, હું રાજકારણમાં આવું કે નહીં આવું કે નહીં, પણ કોણ સર્વે કરે રામ જાણે, ક્યાંથી સર્વે કરે રામ જાણે, માપદંડ હું રામ જાણે, નિર્ણય હું રામ જાણે. તમે કોઈ નાના છોકરાએ કીધું ઓશો રજનીશને આમ અગરબત્તી પેલી હળી પેટાવી કે અગ્નિ ક્યાંથી આવ્યો બતાવો, પેલો નાના છોકરાએ ફૂંક મારીને ઠારી દીધી કે ક્યાં ગયો, કે કોઈ બસ જ્યાં ગયો નથી આવ્યો. આ એના જેવું છે, તો નરેશ પટેલ જેવું છે. બધા લોકો જાતિની વાત કરે છે. કર્ણાટકમાં મેં તમને કીધું એ કંઈ કર્યું નહીં. ઝારખંડમાં શું થયું હતું, શિબુ સોરેનના દીકરાને જેલમાં પૂરવામાં આવ્યા એટલે એણે ચંપઈ સોરેનને સત્તા સોંપી હતી થોડોક સમય માટે, હવે પછી લઈ લીધી. એ ચંપક જે ભાઈ છે ચંપઈ સોરેન, એણે પણ જાતિગતની વાત જ કરી હતી કે જાતિગત ગણતરી કરાવો ને જે કંઈ હોય એને બધાને લાભ આપી દો, કેબિનેટમાં નિર્ણય કરી નાખ્યો. એ બધું પાછું હરિઓમ, કાંઈ થયું નથી. શું કામ બધે છે, છત્તીસગઢ એમાં કોંગ્રેસના ભૂપેશ બઘેલ એની સરકાર હતી છત્તીસગઢમાં, એણે જાતિગતની બધી વહીવટ કરવાની વાત કરી હતી કે આપણે બધું જ કરીએ છીએ, પછી એણે કરી નાખ્યું. પછી બધાએ કીધું બતાવો કઈ જાતિ પીછડી છે ને કઈ જાતિ અગડી છે ને શું છે શું નહીં, અમને બધી જાહેરાત કરો. તો એણે શું કીધું ભૂપેશ બઘેલે, કે આ રિપોર્ટ અમે જાહેર કરવા માટે થઈને તૈયાર કર્યો નથી. લે તો આ શેનો બધું, તમે આ મળો છો ઘઉંનો લોટ આમ મળ્યા કરો કાથરોટમાં, પણ તમે રોટલા કરવાના, રોટલી કે તમે શક્કરપારા કે પૂરી આ મળ્યા કરો છો, એનો અર્થ શું? કંઈક નક્કી તો કરો કરવાના હું એમ. તમે આટલી બધી કવાયત કરો છો પછી જાહેરમાં કહેવાની મનાય, એ શું કામ ખબર નહીં, શું કામ એની વિરુદ્ધમાં આવ્યો હોય રિપોર્ટ? અને કાં સરકાર બની ગઈ તો થયું, હવે કોણ હળગાવે, હવે ભેગા આપણે મલાઈ ખાઓ કાંઈ કોઠે. એટલે તમને કહું છું કે આ જાતિનું આ ગતકડું કર્યા જેવું નથી. એક જમાનામાં કોંગ્રેસ જે દી સંસદમાં યુપીએની સરકાર હતી સોનિયા ગાંધી ડૉક્ટર મનમોહન સિંહની, બિલકુલ એણે આવું દિંડક કર્યું હતું, એણે પણ કર્યું, રિપોર્ટ બહાર પાડ્યો નહીં કે એ ધંધો કરવા જેવો નથી. એની પહેલાંની પણ તમને હું વાત કરું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ આધીન સરકાર હતી, હું તો તમને રાજીવ ગાંધીના વખતની વાત કરું કે 1979 વાત કરું, ત્યાં સરકાર હતી, એણે કીધું કે કામ કરીએ આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે જે જાતિ જે છે પછાત હોય આપણે એને અનામતનો લાભ આપવો છે. 1979ની વાત કરું છું. એટલે સરકારે શું કર્યું કે મંડળ કમિશનની રચના કરી, એનું નામ હતું મંડળ કમિશન. હવે એમાં પણ આ જ પરિસ્થિતિ હતી કે ભાઈ કોણ જાતિ કઈ જાતિ છે ગરીબ છે એ આપણે એને તપાસ કરો. એ રિપોર્ટ જે આવવાનો હતો એ રિપોર્ટ થઈ ગયો 79નો વાત કરું છું, પણ રિપોર્ટ કોઈ દી જાહેર ન કર્યો, દબાવી રાખ્યો, દબાવી રાખ્યો. એમાં એ મંડળ કમિશનમાં શું હતું, એમાં બધી કે કઈ ઓબીસી હોય તો એને પણ અનામત મળશે, ઓબીસીમાં સમાવેશ હોય એને પણ મળશે, આવી અનેકો ભલામણ હતી. ત્યારે વીપી સિંહ એ રાજીવ ગાંધીના પ્રધાનમંડળમાં જે તે સમયે નાણામંત્રી હતા. હવે આ બધું થઈ ગયું, રિપોર્ટ બહાર ન પડ્યો, એટલે વીપી સિંહે એ રિપોર્ટ લાગુ એણે બળવો પુકાર્યો અને એણે આ જે મંડળ કમિશનના નામે
ચૂંટણીમાં પોતે એના બળવો પકડ 1990માં એ વડાપ્રધાન થઈ ગયા અને એણે લાગુ કરવાની વાત કરી દીધી કે આજથી આપણે આ બધું લાગુ કરીએ છીએ. લાગુકરણ કીધું ને આપણે જાણીએ છીએ દેશ ભડકે બળ્યો હતો, કારણ કે જે કેટલાક સવર્ણ સમાજ છે એને તમે કાપ મૂકો અને પછાતના નામે તમે તમારી વોટ બેંકને ફાયદો આપો. પછાત હોય એને દેવું જ જોઈએ, આખી દુનિયામાં એમ જ છે. સરકારને કારણે કે આ દેશ સ્થિર છે ને સરકારને કારણે નથી, સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને દાનવીર લોકો દયાળુ લોકો એને કારણે બધું બેલે. આપણે આપણા પડોશમાં કોઈ ગરીબ હોય તો આપણે એને કાંઈક પણ મદદ કરીએ જ છીએ, દરેક માણસ કરે છે. કૂતરાને રોટલો કોણ નાખે છે, તમે ને હું નાખીએ છીએ, અને ગાયને કોણ આપે છે, આપણે આપીએ છીએ. તો એ પ્રકારનો આ સમાજ છે, એટલે હાલે છે. કોઈ ગણતરી બીજી કરવાની થતી નથી. પણ હમણાં ચૂંટણી છે કેટલાક રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, થોડાક સમય પછી તમને કહું છું, મહારાષ્ટ્રમાં ચૂંટણી છે, છત્તીસગઢમાં ચૂંટણી છે, આપણે નજીકના રાજસ્થાનથી માંડીને બધામાં જે ચૂંટણી છે તમારી, એ ચૂંટણી જે થવાની છે એનો લાભ અમે લઈ લઈએ અને જાતિની ગણતરીના નામે પછાત વર્ગને કહીએ કે આ તો ભારતીય જનતા પાર્ટી છે, જે તમારી સવર્ણોની પાર્ટી છે, અમે તમારા દલિતના મસીહા છીએ, એટલે તમે અમને મત આપો, એવું કહેવાનું છે. નહીંતર ભારતીય જનતા પાર્ટીએ જાતિગત ગણતરી કરવાને ક્યારેય ઇનકાર કર્યો નથી. બિહારમાં જાતિગત ગણતરી થઈ ચૂકી, જેને નીતિશબાબુએ કરી, ત્યારે તો આ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતો રાજ્યને લાગે વળગી ત્યાં સુધી. તો એણે તો સમૂહ કીધું તો કાંઈ વાંધો નહીં કરો તમે. અને જ્યારે મંડળ કમિશનની વાળી વાત તમને કરું, ત્યારે પણ જે મુલાયમસિંહ યાદવ, લાલુ યાદવ એ બધાએ અને ભાઈ નીતિશબાબુએ જ્યારે જ્યારે વાત કરી હતી કે જાતિ કરવી છે, ત્યારે વિરોધ કરનારા લોકો કોણ હતા ખબર છે? પી ચિદમ્બરમ કોંગ્રેસના નેતા, આનંદ શર્મા કોંગ્રેસના નેતા, મુકુદ વાલસિન આ મુકુલ વાસનિક, આ બધા દિગ્ગજ નેતાઓ હતા ને. એણે એમ કીધું હતું કે જો જાતિગત આપણે આવી ઓલી કરશું તો દેશ બાટી બંટવારો થઈ જશે, દેશમાં ધ્રુવીકરણ થશે, દરેક જ્ઞાતિ જ્ઞાતિમાં ફૂટ પડી જશે, એટલે ન કરવું જોઈએ. ત્યારે તમે આની વિરુદ્ધમાં, હવે તમે આની ફેવરમાં, આ કોઈ ગળે ઉતરે એવી વાત ખરી? એટલે કહું છું કે આ એક મોટું ઉંબાડિયું છે. જુઓ, દરેક ગરીબ માણસને બધી જ સેવા મળવી જોઈએ, એને સહાય મળવી જોઈએ, એમાં જરાય ઇનકાર નથી. પણ ગરીબની જાતિ શું હોઈ શકે? જે લોકો સક્ષમ છે એને કહેવું જોઈએ કે અમારે હવે આવી અનામતના લાભ હવે નથી લેવા, અમારી બે ત્રણ પેઢીએ લીધા, અમે હવે સ્થિર થઈ ગયા છીએ, અને મળવા જ જોઈએ. પણ કોને? હવે અમારા ભાવીને આપો. એટલે એક મુદ્દાનો કાર્યક્રમ હોવો જોઈએ, સુખી અને દુઃખી, સુખી પાસેથી લ્યો, દુઃખીને દ્યો, એટલે થઈ જાય બેલેન્સ. પણ જાતિ જાતિમાં બાંટવાની જે વાત છે એ તો વર્ગ વિગ્રહ કરાવે એવી ઘટના છે. સર, આપણે જોઈએ છીએ આજે પણ આપણે સૌ કોઈ લોકો આજે પણ જ્ઞાતિ જાતિવાદનો ક્યાંક જે રોકાઈ રહ્યું છે તેનો સામનો કરી રહ્યા છે, અને આપણે આજે પણ જોઈ રહ્યા છીએ કે ભાઈ ચોક્કસ વિસ્તાર હોય છે, ચોક્કસ જ્ઞાતિ ચોક્કસ જાતિને જ પ્રવેશ હોય છે, મકાન પણ બધા સમાજને જે તે બધાને ટૂંકમાં અલગ અલગ હોય છે, તેની વચ્ચે જો ખરેખર સર આ રીતે જાતિગત ગણના કરવામાં આવે તો એના સારા માટે પરિણામ શું આવી શકે? જુઓ, દરેકની આ દુનિયા અત્યારે જે કોઈ તમે જે વાત કરી છે, કેટલાક વિસ્તારોમાં અમુક સમાજને નથી એન્ટ્રી કરવા દેતા, એ બધા શેને કારણે છે તમને કહું. ક્યાંય પણ સારપ જે છે એ જગત આખાને ગમે છે. અબ્દુલ કલામ એ તો નહીતર તો વિધર્મી, જે અત્યારે બાકી બધા આપણે ચર્ચાઓ કરી છે ધર્મ વિધર્મ, તો અબ્દુલ કલામ તો મુસ્લિમ હતા ને, પણ હિન્દુસ્તાનનું કોઈ એવું ખોડું બતાવો કે જે અબ્દુલ કલામને આદર ન કરતું હોય, સલામ ન કરતું હોય, પૂજતું ન હોય, વંદન ન કરતું હોય. બિલકુલ. તો સારપને જગતભરમાં વેલકમિંગ છે, ક્યાંય નથી. પણ એવરેજ ઘટના શું બને કે ભાઈ દરેકની સંસ્કૃતિ જુદી છે. એક હિન્દુ કોમ્યુનિટીમાં તમે બે મુસ્લિમ સમાજના ઘર આવે, હવે એનું ખાણી પીણી, એનું પૂજા ઇત્યાદિની બધી પ્રથા જુદી છે, એ કોઈને અનુકૂળ ન પડે એટલે નથી. બીજી કેટલીક કોમ છે એની સ્વભાવગત એ માનવામાં આવે છે એવરેજ. આપણે જો વાત તો કરીએ, વાણિયા તો કહીને વેપારમાં હોશિયાર કે જ છે ને, જે છે એ તો છે, તમે ના પડો તો હાલે નહીં. ક્ષત્રિય સમાજ તો શું કહે છે ભાઈ? સુરવીર તો ક્ષત્રિય સમાજ એવરેજ, બધા જ કંઈ નથી તો બધા, પણ એવરેજ કહું છું. બ્રાહ્મણ કે ભાઈ વિદ્યા આપવી, તો ક્યાં અમે બધા ક્યાં વિદ્યા આપીએ છીએ, ક્યાં એટલા વિદ્વાન છીએ? કાંઈ નથી, અમે કટકટાવીએ છીએ, નોકરી કરીએ છીએ, ઢળાઢા કરીએ છીએ. તો સવાલ એવો નથી, પણ એવરેજ જે વાત છે કે ભાઈ આ બ્રાહ્મણ વાળો, પેલા જમાના આવું હતું જ ને, બ્રાહ્મણ વાળો, નાગર વાળો, બ્રાહ્મણ વાળો, તો એની સંસ્કૃતિને કારણે છે. તમે મેટ્રોપોલિટન સિટીમાં તમે જુઓ, ત્યાં આ ધીમે 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 નાબૂદ થતું છે. શું કામ? તમે જે હોટલમાં જમવા જાઓ છો, તમને પીરસે છે જે વ્યક્તિ, જે વેઇટર,
ક્યાં તમે પૂછ્યું કે જેની જાતિ શું છે એ હવે આપણી અરે ભળી ગયા છે તો આપણે બધા એક થઈ ગયા છે, ત્યાં કંઈ ભેદભાવ આવતો નથી. આપણને પ્રોબ્લેમ શું છે, ગંદકીથી પ્રોબ્લેમ છે, બીજી અમુક પૂજા પદ્ધતિથી પ્રોબ્લેમ છે, અમુક પ્રકારની રીતિ રિવાજથી કોઈને પ્રોબ્લેમ છે, એટલે બધા દૂર રાખે છે. અને એ કાઢવું બહુ અઘરું છે. શિક્ષણ સિવાય ક્યાંય નીકળે નહીં. તમે આજે 50 વર્ષ જશે પછી કદાચ ભારતનો મેળ પડે. જેમ કે અત્યારે શહેરોમાં ઓછું થઈ ગયું છે, ગાંઠિયા ગણનારો માણસ બધો કાંઈ હિન્દુ હોવો જરૂરી નથી, ખાનારો હિન્દુ હોવો જરૂરી નથી, બધું ચાલે જ છે ને. પતંગ આપણી બનાવે છે મુસ્લિમ સમાજ, લ્યો કાં આપણે ઉડાડીએ છીએ. ઇવન તો અયોધ્યામાં વાઘા જે બનાવે છે ભગવાનના મુસ્લિમ સમાજ બનાવે છે મોટા ભાગના, તો આપણે કરીએ છીએ. ક્યાં કોઈને પ્રોબ્લેમ છે? રાખડી ચીનથી આવે, ચીનમાં ક્યાં છે કોઈ હિન્દુ? રાખડી ત્યાંથી આવે છે. પણ એ માનસિકતા કેળવાતા થોડીક વાર લાગશે. ત્યાં સુધી કમસે કમ આવું બધું જે ચાલે છે ચાલે જ છે ને, એમાં કઈ હાવ રાતોરાત બદલાવ થઈ ન શકે. સવાલ એ છે કે આ પરિસ્થિતિ છે તેની વચ્ચે આ જાતિગત ગણના કરવામાં આવે તો ના માઠા પરિણામ સારા પરિણામ શું આવી શકે? સારા પરિણામ ના, માઠા જ આવે છે. કારણ કે હજી આપણે પરિપક્વ નથી થયા. નહીતર વાત ભલે, પણ કોઈ જાતિ કે કોઈ કોમ કોઈ દી પછાત હોય ભલા માણસ? બિલકુલ. એ માપદંડ જ ખોટો છે. તમે આર્થિક સર્વેથી માંડીને કરો એનાથી જગતમાં, અચ્છા તમે બધી જાતિ ગણતરી શું કામ કરવા માંગો છો? તમે એમ પૂછી લ્યો. એ એમ કરવા માંગે છે કે ભાઈ એમાં કેટલા ગરીબ છે, પછાત છે, પીછડે હોવે છે, એને લાભ નથી મળ્યો, અમારે લાભ અપાવવો છે. તો માપદંડ તો ગરીબીનું થયું ને. એ પછી કોઈ પણ હોય, તમે ગરીબ માણસોને તમારે મદદ કરવાની વાત છે તો તમે એના એ બે જ માપદંડ રાખો ને. ભાઈ સુખી છે એને પાસેથી સમાજની જેટલી પણ સરકારી યોજનાઓ છે એને સુખી હોય, તો ઇન્કમટેક્સ ભરતો હોય, એના રિટર્ન ભરતો હોય, એની લાઇફસ્ટાઈલ ખબર પડી જાય, મારા ઘરમાં સેન્ટ્રલી એસી હોય, પછી હું ન કહું કે હું ગરીબ છું, હું તો કોઈ માનવું ન જોઈએ ને, તો એ તો ખ્યાલ આવી જાય ને. તમે લાઇટના બિલ ઉપરથી ખબર પડી જાય તમારા ઘરમાં શું છે. કેરોસીનનો દીવો હોય ને મેં અભરાઈ રાખ્યો હોય તો તમારે સમજવું જોઈએ, ભલે હું ગમે એવડો અધિકારી હોઉં, પણ કાં ગરીબી મને કેરોસીનનો દીવો હોય ક્યારે હોય, આખે આખું કાળું ધબ થઈ જાય એવડું આકાશ જેવું. તો સમજીને એ વાત કરવાની છે કે જે ગરીબ છે એને તમે મદદ કરો, સુખી છે એની પાસેથી મદદ લ્યો. રિલાયન્સમાં ધીરુભાઈ અંબાણીના છોકરાના અત્યારે એના છોકરાના છોકરાના લગ્ન થયા, ગાંડા થઈ ગયા, એટલા પૈસા વાપર્યા દુનિયામાં. આપણે બધા પરીની કથાઓ મને જોયો એટલા, ભાઈ એટલું બધું તમે એવું ન કર્યું હોત તો પછી તમે એના કરતાં આ ગરીબ માણસોને દીધું હોત તો આવી બધી કંઈ પીંજણ કરવાની જરૂર ન પડે. એટલે ખરેખર ગરીબ આ નિર્મૂળ, જો ગરીબી નિર્મૂળ કરવી હોય, સમાજનું ખરેખર ઉત્થાન ને ઉત્કર્ષ કરવો હોય તો આ બધ લાલ લીલા પટ્ટા તમે રહેવા દો. એ તો કાયદેસર વર્ગ વિગ્રહ કરશે, કોઈ જાતિ બાતિ કુછ નહીં. ગરીબ હોવો જોઈએ, બ્રાહ્મણે હોય કે દલિત હોય કે આદિવાસી હોય કે કોઈ પણ હોય, ગરીબને મળવું જોઈએ અને સુખીપણેથી લેવું જોઈએ. ધેટ્સ ઓલ. તો જ આનો વિકલ્પ થશે, તો જ આનો ઉકેલ આવશે. અન્યથા બહુ મોટી મુશ્કેલી આપણે ભૂતકાળમાં 79 વીપીસીની સરકાર વખતે જોયું છે. અને આ દેશે એના જેવી કરુણાંતિકા જોઈ નથી. ચારે કોર ગામડે ગામડા હળીગાતન માથાકૂટ થઈ હતી, સર્વનો વર્સિસ આવા લોકો. તો એ ન થાય એટલે મતને ધ્યાનમાં રાખીને કરવા કરતાં દેશને ધ્યાનમાં રાખીને આગળ વધવાની જરૂર છે. સર અંતિમ સવાલ, કે હકીકત આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે ભાઈ વિપક્ષ કહી રહ્યું છે કે ભાઈ અનામત આપવા માટેની વાત છે, પરંતુ હકીકત આના પાછળની શું હોઈ શકે? કેવળ ને કેવળ ચૂંટણી અને મત અનામત આપવાની વાત છે નહીં. અનામતનો અત્યારે ક્રાઇટેરિયા 50% વધારે નહીં એવું સુપ્રીમ કોર્ટે કીધું છે કે દુનિયાભરની તમે વ્યવસ્થા કરો, 50% વધારે આપવાનું નહીં. આ જે બિહારથી માંડીને ઝારખંડથી માંડીને જ્યાં પણ થયું છે ત્યાં એમાં જાતિગત ગણતરી કરવા બદલનો આશય શું છે, એ સુપ્રીમ કોર્ટને એમ કહેવા માગે છે કે તમે જે ક્રાઇટેરિયાને કારણે 50% મર્યાદા બાંધી છે એના કરતાં દુઃખી સમાજ બહુ મોટો છે, એટલે તમે હવે અમને એમાં વધારો કરાવો 50% એટલે 60%. હમણાં સુપ્રીમ બિહારમાં કર્યું હતું 60% જેવું, 65% જેવું. સુપ્રીમ કોર્ટે ના પાડી કે આવું ન હાલે, કારણ કે દરેકને સમાન અધિકાર, આપણું બંધારણ તો દરેકને સમાન અધિકારની વાત કરે છે. પણ એમાં એક વળી માનવતાવાળી વાત છે કે ભાઈ જે સમાજ વર્ષોથી દશકાઓથી પીડિત રહ્યો છે, પહેલા જમાનામાં આવી વર્ગ વ્યવસ્થા હતી એને કારણે જે સમાજ પીછળો રહી ગયો તેને આગળ લાવવો જ જોઈએ, 100% લાવવો જોઈએ, સારી વાત છે. પણ એમાંથી પણ હવે છે ને, જો નૈતિકતાથી બધા કહી દે તો જુદી વાત છે, પણ નૈતિકતાથી ન કહે તો એના અમુક માપદંડ હોવા જોઈએ કે આ માણસ રિટર્ન ભરે છે, અને આવક કેટલી છે, આનું લાઇટ બિલ આવવું છે, આના ઘરમાં વ્યવસ્થા છે, તો પછી એને આપણે કેમ બીપીએલ કાર્ડની જેમ થાય છે ને કે સુખી માણસ હવે રેસ્ટ નથી મળતું, હાવ ગરીબ હોય એને મળે છે, એ પ્રકારે થવું જોઈએ. પણ અત્યારે જે ઉદ્દેશ છે કેવળ ને કેવળ એ 85% જેવા મતોને કારણે છે, અને એની સામે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વનું ડિંડક કર્યું હતું કે આપણે હિન્દુત્વનું મોજું કરીએ, પણ ઉત્તર પ્રદેશમાં હારી ગયા, ખબર પડી કે આ ચાલે એમ નથી. એ વિપક્ષોને ખબર પડી, એટલે એ લોકો કહે છે કે બધા ગમે એમ કરીને હપી જાઓ, અને હો કીડી ભેગી થાય હાપને તાણે, તો બધા વિપક્ષો ભેગા થઈને માને છે કે આપણે ભાજપને તાણી કાઢશું.
આ સ્થિતિ છે, એમાં મેઇન વાત છે. મેં કીધું એમ જે સમાજવાદી પાર્ટીના વ્યક્તિ કહી રહ્યા છે ભાઈ અખિલેશભાઈ કે જાતિ કોઈને તમે રાહુલ ગાંધીની જાતિ કેમ પૂછો, એ જ અખિલેશ યાદવે પત્રકારની જાતિ પૂછી હતી. રાહુલ ગાંધીએ પણ કીધું કે હલવો જે બજેટમાં બનાવે છે, હલવામાં તમે જુઓ કોઈ ઓબીસી અધિકારી નથી, કોઈ માઇનોરિટી નથી. અરે યાર આ કંઈ આવું આટલા આટલી વાહિયાત બધી વાતો છે કે તમે પૂછો તો તમને વાંધો નહીં, તમારી કોઈ જાતિ પૂછે તો પ્રોબ્લેમ, એ શું છે? એટલે આ દોધારી છે. આખા દેશે કહું છું, સમૂચા દેશના નાગરિકોએ હંમેશા આના ઉપરથી કાળજી લેવાની છે કે આપણે કોઈ ચડાવ ધનેડાની જેમ આ લોકોના નિજી સ્વાર્થ ખાતર હોમાઈ જવું જરૂરી નથી. બે જ મુદ્દા યાદ રાખજો તો આખું જગત ભારત આખું સુખી થઈ જશે. ગરીબ અને અમીર, આ બે જ જાતિ, બે જ વર્ગ, બે જ કોમ, બે જ ધર્મ, અમીર ને ગરીબ, એ બેનું સંતુલન કરવાનું છે. જાતિ પછાત નહીં, જાતિ કોઈ અગડી પછડી નહીં, આવી વાત છે. સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો આ જગદીશ મહેતા સર જે રીતે તેમણે વાત કરી કે કોઈ જાતિ જ્ઞાતિ નહીં, પરંતુ ગરીબ અને અમીર આ બે વર્ગ જોવા જઈને સાથે જ તેમણે જે રીતે કહ્યું કે ભાઈ આ રીતે જાતિગણનાના નામે ક્યાંક ને ક્યાંક સ્વાર્થની રાજનીતિ છે તે થઈ રહી છે. તો ત્યારે બસ આટલું જ, ફરી મળીશું વાત ગુજરાતી પર.